હેલો, આઈ એમ નિખિલ પીઠડિયા અને આજે આપણે ઇંગ્લિશ વિષયની અંદર એટલે કે ધોરણ 10ની અંદર ઇંગ્લિશ વિષયમાં જેમ ગાલા એસાઇનમેન્ટ આપણે બધાની પાસે અવેલેબલ છે તેવી રીતે ગાલા એસાઇનમેન્ટનું પેપર સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, પેપર નંબર 2 જે ઇંગ્લિશની અંદર પેપર નંબર 2 આપેલું છે તેનો વિભાગ એ આજે આપણે સોલ્વ કરવાના છીએ, એટલે કે સેક્શન એ આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, ગાલા એસાઇનમેન્ટ પ્રશ્નપત્ર ખૂબ જ આપણા બોર્ડ માટે કામમાં લાગતું હોય છે, તો એ હેતુથી આપણે આ જે સોલ્યુશન આપણે જે સોલ્યુશનના વિડીયોઝ ચાલુ કર્યા છે, તો ગાલા એસાઇનમેન્ટના સોલ્યુશનના વિડીયોમાં આજે આપણે ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર જે સેક્શન એ કહેવાય, જે પેપર નંબર 2નો સેક્શન એ, તેનું આપણે સોલ્યુશન જોવાનું છે. એની અંદર કેવી રીતે આન્સર બને છે, જે સેક્શન એની અંદર જે ફકરામાંથી જે ક્વેશ્ચન આપણે જે આપેલા હોય તેના આન્સર આપણે ફકરામાંથી શોધવાનો હોય છે. પરંતુ ઘણા વિદ્યાર્થી મિત્રોને ભૂલ એમાં પડતી હોય છે કે તે લોકો કદાચ પ્રશ્નનો જવાબ પણ અંદરથી શોધી નાખે છે, પરંતુ જે અમુક ફેરફાર કરવાના હોય છે તે નથી કરતા, તેના કારણે માર્ક્સ તેમાં કપાતા હોય છે. તો આ વિડીયો લેક્ચરની અંદર આપણે જાણીશું કે તેની અંદર કઈ રીતે પેરેગ્રાફમાં કયા કયા આપણને ચેન્જ કરીને આપણે તેના આન્સર બનાવી શકીએ છીએ, તે આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તેનો અભ્યાસ શરૂ કરીએ. તો વાત છે અહીંયા પહેલા સેક્શનમાં, એટલે કે પેપર નંબર 2 સેક્શન એ, તેની અંદર પહેલો ક્વેશ્ચન આપણને એવો આપ્યો છે કે વોટ રિઝોલ્યુશન ડીડ ધ પંચાયત પાસ, કે પંચાયત દ્વારા કયો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થી મિત્રો, જ્યારે રેલવે સ્ટેશન બનતું હતું અથવા તો કે બનાવવાની શરૂઆત નથી થઈ તે પહેલાં, જ્યારે રેલવેમાં તે લોકો જે ગામના લોકો હતા ત્યારે માંગણી કરવા ગયા હતા ત્યારે તેમને ના પાડવામાં આવી હતી, ત્યારે એ ગામવાળાએ શું ઠરાવ કર્યો હતો તેની વાત આપણે અહીંયા રજૂ કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે એસાઇનમેન્ટ અવેલેબલ છે જ, અને એ અસાઇનમેન્ટની અંદર તમારે જે પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફમાંથી આન્સર શોધવાનો છે. તો તેનો કંઈક આન્સર આ રીતે તેની અંદર બનેલો છે અથવા તો કંઈ અંદર આપેલો છે, તો શું આપ્યો છે તે વાત છે. તો ધ પંચાયત પાસ અ રિઝોલ્યુશન ધેટ, કે પંચાયતે તે ઠરાવ પસાર કર્યો કે ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન ફોર ધેમ, કે રેલવે તેમના માટે કોઈ સ્ટેશન બનાવવાનું નથી. ધે વુડ ડુ ઇટ ધેમસેલ્સ, કે તેઓને તે રેલવે સ્ટેશન જાતે બનાવવું પડશે, તેઓની જાતે બનાવવું પડશે. એન્ડ વિથ ધેર ઓન મની, અને પોતાના પૈસાથી બનાવવું પડશે. એટલે આવો ઠરાવ જે પંચાયત દ્વારા પાસ કરવામાં આવ્યો હતો, જે ગામના લોકોએ બધા એકઠા થઈને જે 21 લાખ રૂપિયા ભેગા કરીને પોતે એ રેલવે સ્ટેશન બનાવવાની શરૂઆત કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આગળનો એક પ્રશ્ન બીજો આપણે લઈએ, તેના તે જ ફકરામાંથી આપણને બીજો પ્રશ્ન પણ એમાં શોધવાનો હોય છે. તો બીજો પ્રશ્ન શું આપ્યો છે, તો વોટ ઇઝ સ્પેશિયલ અબાઉટ ધ તાજનગર રેલવે સ્ટેશન, કે તાજનગર રેલવે સ્ટેશનની શું સૌથી વધારે ખાસ બાબત હતી. તો તેની ખાસ બાબત એવી હતી કે ઇટ ઇઝ ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધી કન્ટ્રી, આ એક એવું દેશનું પહેલું રેલવે સ્ટેશન છે. ઓન વિચ રેલવે સ્ટેશન રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ અ સિંગલ રૂપી, કે જેની અંદર રેલવે દ્વારા એક પણ રૂપિયાનું યોગદાન તેમાં આપવામાં આવ્યું નથી. એટલે રેલવે દ્રારા કોઈ પણ પ્રકારનો એમાંથી એક પણ રૂપિયો આપ્યો નહોતો, છતાં બી આજે એવું રેલવે સ્ટેશન તૈયાર થયું છે કે જેની અંદર ગામના લોકોએ પોતે કન્ટ્રીબ્યુટ કરીને તે રેલવે સ્ટેશન બનાવ્યું હતું. બરાબર, એટલે કે સ્ટાર્ટેડ ઓપરેશન્સ, કે જે અત્યારમાં કાર્યરત છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આવું એક રેલવે સ્ટેશન જે બનાવ્યું હતું અને જે હાલમાં કાર્યરત છે તે એક એની સ્પેશિયલ બાબત છે, કહી શકાય કે એની ખાસ બાબત કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા જે સેક્શન, પહેલો જે પ્રશ્ન આપેલો હતો, પહેલો જે પેરેગ્રાફ આપેલો હતો, તેના બે સેક્શનના અહીંયા આપણે જવાબ લખેલા છે. તમે એવું હોય તો પેન્સિલથી આપણે એ જે પેરેગ્રાફ છે તેની અંદર આપણે ટીક કરતા જઈશું, જેથી આપણને આન્સરનો ખ્યાલ આવતો જાય. બરાબર, નેક્સ્ટ પ્રશ્ન ઉપર આગળ વધીએ છીએ. તો વોટ ડઝ અરુણ સે અબાઉટ હિઝ પેરેન્ટ્સ, કે અરુણે પોતાના પેરેન્ટ્સ માટે શું જણાવ્યું હતું. બરાબર, તો કે અરુણે પોતાના પેરેન્ટ્સ માટે જણાવ્યું હતું. હવે જો અરુણને પૂછવામાં આવે છે ત્યારે તમારા પેરેગ્રાફનું સ્ટાર્ટિંગ તમને શું આપ્યું છે કે આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ. બરાબર, તો એ બોલનાર કોણ છે, અરુણ છે. તો આપણે અરુણ માટે શરૂઆતથી લખીશું કે અરુણ સેઝ, અરુણે કહ્યું, શું કહ્યું, આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ હુ અન્ડરસ્ટેન્ડ ધેટ, કે મારે એક એવા માતા પિતા છે કે જે મને સારી એવો સપોર્ટ કરે છે. બરાબર, that my interest was in the environment, કે જે મારો જે મનપસંદ વિષય કહી શકાય, મનપસંદ વસ્તુ કહી શકાય, કે જે મારો પર્યાવરણ છે તે મારા માતા પિતા પણ જાણે છે અને તેની અંદર એ પણ મને સપોર્ટ કરે છે. તો તેવું એણે જે અરુણ હતો તેણે પહેલાં જે પત્રકાર હતા તેને જણાવ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન આપણને શું આપ્યો છે, તો હાઉ ડીડ અરુણ મેક શ્યોર ધેટ હી નેવર ફેલ્ડ હિઝ પેરેન્ટ્સ, કે અરુણે એવું કેવી રીતે એમ પોતે વિશ્વાસથી કહી શક્યો કે તે તેના માતા પિતાને ક્યારેય નિરાશ નહીં કરે. તો તે એક વાત એણે જણાવી હતી. શું વાત હતી તે આપણે અહીંયા લખેલી છે. હી ઓલવેઝ ઇન્ફોર્મ
તે હંમેશા તે વસ્તુની માહિતી આપતો હતો. કઈ? ધેમ અબાઉટ, શેની માહિતી આપતો હતો તેઓને? તો એવરીથિંગ ધેટ હી ડીડ, કે એ જે પણ કરે છે તેની દરેક વસ્તુની માહિતી તેને તેમના પેરેન્ટ્સને આપતો હતો. એન્ડ ટુક ધેર એડવાઇસ, અને તેમની સલાહ લેતો હતો બિફોર જમ્પિંગ ઇન ટુ ધ એક્શન, કે કોઈ પણ પ્રતિક્રિયા કે કોઈ પણ ક્રિયાઓ કરતા પહેલા તેમની સલાહ લેતો હતો. તો આ રીતે તે તેમના માતા પિતાનો વિશ્વાસ નહોતો તોડતો, અને તેની અંદર એ કહી શકતો હતો કે એ પોતાના પેરેન્ટ્સને ક્યારેય ફેલ થવા નહીં દે. તો વિદ્યાર્થી મિત્રો, આજે ત્રીજા ચેપ્ટરનું જે આપણને પેરેગ્રાફ આપેલો છે તેની અંદર રહેલા બે ક્વેશ્ચન જે આપણે હતા તે આપણી પાસે અહીંયા સોલ્વ કરેલા છે. આગળ વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, કે હુ આર સેડ ટુ બી ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક્સ, કે પાયરોટેકનિકના અગ્રણી કોણે કયા હતા, કે અમે પોતે પાયરોટેકનિકના અગ્રણી છીએ તેવું કોણે કહ્યું હતું? તો વિદ્યાર્થી મિત્રો, તે હતા ચાઇનીઝ. બરાબર, તો આને આપણે પૂર્ણ વાક્યમાં જવાબ લખીશું. શું લખીશું? ધ ચાઇનીઝ આર, એટલે આ હુની જગ્યાએ આવશે ધ ચાઇનીઝ આર સેડ ટુ બી ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક્સ. જેમ મેં ત્યારે યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે પણ આપણે આન્સર લખીશું તો આપણે પૂરા વાક્યની અંદર આપણે તેના આન્સર લખીએ, કે જેથી આપણને તેનો જે માર્ક્સ છે તે આપણે કપાઈ ન શકે. આગળની વાત કરીએ તો છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન આપણને એ જ ચેપ્ટરનો આપેલો છે. શું આપ્યું છે? વાય ડીડ રોજર બેકન રાઇટ અબાઉટ બ્લેક પાવડર ઇન અ કોડ લેંગ્વેજ, કે રોજર બેકને જે બ્લેક પાવડર એટલે કે જે દારૂખાનું છે તેનું જે પદ્ધતિ કહી શકાય તે પદ્ધતિ તેણે કેમ કોડ લેંગ્વેજમાં લખી હતી? તો કારણ, શું કારણ આપ્યું? બિકોઝ હી કન્સિડર ઇટ અ સચ અ ડેન્જરસ સબસ્ટન્સ, કારણ કે તે માનતા હતા કે જે દારૂખાનું છે એ ખૂબ જ ભયજનક વસ્તુ છે, ભયજનક પદાર્થ કહી શકાય. ધેટ હી વ્રોટ ઇટ ઇન અ કોડ લેંગ્વેજ, કે જેના કારણે તેમણે તે જે વસ્તુ હતી, જે પદાર્થ છે દારૂખાનું, તેની જે પદ્ધતિ બનાવવાની છે તેને કોડ લેંગ્વેજમાં લખી હતી. તો વિદ્યાર્થી મિત્રો, જે પાયરોટેકનિક્સ નામનું જે આપણું યુનિટ છે તેની અંદરથી પૂછાયેલો પેરેગ્રાફ અને તેના બે ક્વેશ્ચન આપણે પેરેગ્રાફમાંથી જ શોધીને લખ્યા છે. તેની અંદર શું ચેન્જીસ આવ્યા છે તે પ્રમાણે બોર્ડ ઉપર મેં અહીંયા લખેલું છે. તો આપણે ખાસ એ ચેન્જીસને મોઢે કરીને અને એ પ્રકારે આપણે પોતાનો સેન્ટેન્સ બનાવીને આપણો આન્સર લખીશું, કે જેથી આપણા માર્ક્સ ક્યાંય કપાઈ ન શકે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો વોટ ડીડ ધ એન્જલ ફીલ અબાઉટ ધ મોડલ ઓફ ધ મધર, કે તે એન્જલ હતા, તેમણે મધર જે મોડલ હતું મધરનું તેને વિશે શું ફીલ કર્યું? તો એમણે જોયું, ધ એન્જલ ફેલ્ટ ધેટ ઇટ વોઝ ટુ સોફ્ટ. એન્જલે જ્યારે એને સ્પર્શ કર્યો હતો ત્યારે એમણે સ્પર્શ કહેતા ત્યારે જે ભગવાનને શું કહેતા હતા કે આ તો કેટલું બધું નરમ છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, એ જે સ્ટોરી છે ચોથા ચેપ્ટરની, એ ચોથા યુનિટની અંદર આપણને જે એન્જલ અને જે ગોડ હતા તે વચ્ચેનો જે વાર્તાલાપ આપેલો હતો તેની અંદર જ્યારે એ એન્જલ તે પેલા મોડલને અડે છે, એ અડવાથી ત્યારે શું થતું હતું કે એમને એવું લાગ્યું કે જે એના ગાલ ઉપર સ્પર્શ કરે છે ત્યારે ગાલ ઉપર સ્પર્શ કરતા તેમને લાગે છે કે ઘણું નરમ છે, પોચું છે. બરાબર, એટલે એ નરમ છે તેવું તેમને લાગ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, આઠમા નંબરના પ્રશ્ન પર આગળ વધીએ, તો વાય ડીડ ધ લોર્ડ સે ધેટ ધ મોડલ ઓફ ધ મધર વોઝ ટફ, કે ભગવાને એવું સાથી કહ્યું કે જે મોડલ બનાવવામાં આવ્યું છે મધરનું તે અંદરથી ઘણું કઠણ છે. બરાબર, એ અંદરથી કઠણ છે તેવું એ ભગવાને કેવી રીતે કહ્યું? તો બિકોઝ વી કાન્ટ ઇમેજિન, કારણ કે આપણે તે કલ્પના જ નથી કરી શકતા. શું? વોટ ધીસ કેન ધીસ મધર કેન ડુ, કે આ મધર આ માતા શું કરી શકે એન્ડ એન્ડ્યોર, અને કે કેટલી બધી વસ્તુની એ સહનશક્તિ ધરાવે છે તે આપણે તેની કલ્પના કરી શકતા નથી. તો આ પ્રકારે એ ભગવાન એ એન્જલને એવું કહેવા માગતા હતા કે જે મધરનું જે મોડલ છે તે અંદરથી ઘણું સખ્ત છે, કઠણ છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, હજી આપણું એક પેરેગ્રાફ બાકી છે, એટલે કે 9 અને 10 નંબરના જે ક્વેશ્ચન આન્સર છે તે બાકી છે. તો ચાલો એની તરફ આપણે આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે નેક્સ્ટ આપણો પેરેગ્રાફ બાકી છે એટલે કે 9 અને 10 નંબરના ક્વેશ્ચન, કે જે આપણો છેલ્લો પેરેગ્રાફ કહી શકાય, તે આપણને અહીંયા આપેલો હતો. એટલે કે એક પેરેગ્રાફ છે હેલન કેલરનો, છઠ્ઠા ચેપ્ટરનો જે યુનિટ કહી શકીએ તેના માટેનો પેરેગ્રાફ આપણને અહીંયા આપેલો છે. તે પેરેગ્રાફના પ્રશ્ન કંઈક એવા આપ્યા હતા કે વાય વોઝ મૂવિંગ ટુ ધ કેમ્બ્રિજ સ્કૂલ અ ગ્રેટ અચીવમેન્ટ ફોર હેલન, કે હેલન માટે જે એ કેમ્બ્રિજ સ્કૂલ ઉપર ગઈ, બરાબર, કેમ્બ્રિજ સ્કૂલ ઉપર પહોંચી હતી એટલે કે એને ત્યાં સુધી પહોંચવા માટેની જે સિદ્ધિ મળી તે હેલન માટે કેમ મોટી અચીવમેન્ટ કહી શકાય, કેમ એવી મોટી સિદ્ધિ હતી એના માટે? તો તેની વાત આપણે, કારણ કે તે શું માનતી હતી કે તેના જેવી એક એવી પર્સન કે જે બોલી નથી શકતી, સાંભળી નથી શકતી,
બરાબર, કે જોઈ નથી શકતી, એવું વ્યક્તિત્વ કે જે આટલી મોટી કેમ્બ્રિજ સ્કૂલ સુધી પહોંચી શકતું હોય, તો તેના માટે એ સૌથી મોટી સિદ્ધિ હતી. તો અહીં કંઈક એવી રીતે જ આપેલું છે આપણને કે બીકોઝ શી વોઝ બ્લાઇન્ડ ડીફ એન્ડ કુડ બેરલી પ્રોડ્યુસ સાઉન્ડ્સ ફોર કોમ્યુનિકેશન, બરાબર, એટલે કે તેના માટે એ કંઈ પણ એક શબ્દ પણ બોલવો તે એના માટે એ ખૂબ જ અઘરી વસ્તુ ગણાતી હતી. તે વ્યક્તિ એ આજે કેમ્બ્રિજ સ્કૂલ સુધી પહોંચી તે માટે તેના માટે સૌથી એક મહાન સિદ્ધિ કહી શકાય, બરાબર. બીજા પ્રશ્નની ઉપર આપણે આગળ વધીએ છીએ. તો હાઉ ડીડ હેલન અપીયર ફોર ધ એક્ઝામ, કે હેલન જે હતી તે તેના એક્ઝામમાં કેવી રીતે અથવા તો કેવા ફેઝમાં તે ત્યાં પહોંચી હતી, તો તેની વાત હતી કે ત્યારે જ્યારે એના પપ્પા જે કહેતા કે તેના પ્રત્યે પપ્પાનું મૃત્યુ થયું હતું, એ વખતમાં હેલનનું જે માઇન્ડ હતું એ ખૂબ જ ઇમોશનલી ડિસ્ટર્બ થયેલું હતું. તેવા હોવા છતાં પણ તે પોતે એક એક્ઝામની અંદર પોતે પહોંચે છે. તો અહીંયા આપણે તેનો જવાબ શું લખી શકીએ વિદ્યાર્થી મિત્રો, કે હેલન અપીયર ફોર ધ એક્ઝામ, કે હેલને એ પરીક્ષામાં તેવી રીતે પહોંચી, તો કેવી રીતે, વિથ ઇમોશનલી ડિસ્ટર્બેડ, કે ઇમોશનલી એ પોતે માનસિક રીતે ખૂબ જ ડિસ્ટર્બ થઈ ગઈ હતી, બરાબર, છતાં પણ એ પોતે એક્ઝામ આપવા ગઈ હતી અને ખૂબ જ સારું પરિણામ પણ આપણે એમાં જોયું હતું એ પાઠની અંદર, કે ખૂબ જ સારું પરિણામ પણ તેણે મેળવ્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે જે સેક્શન એની અંદર જે 1-10 નંબરના પ્રશ્નો પૂછાય છે તેની અંદરની વાત આપણે અહીંયા કમ્પ્લીટ કરી છે. એટલે કે પેરેગ્રાફમાંથી જે પ્રશ્નો પૂછાતા હતા એ પ્રશ્નોનું અહીંયા સોલ્યુશન, એટલે કહેતા કે તેની અંદર કેવી રીતે ચેન્જ કરીને આપણે તેનો આન્સર લખી શકીએ તે આપણે અહીંયા સમજ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, તેની આગળ પોર્શન આવે છે કે શોર્ટ નોટ્સનો પોર્શન. શોર્ટ નોટનો પોર્શનની અંદર તમને શોર્ટ નોટના એટલે કે જે નામ આપે છે શોર્ટ નોટનું, તેના નીચે ક્વેશ્ચન આપેલા હોય છે. તમે ચાહો તો જાતે પણ શોર્ટ નોટ લખી શકો અથવા તો એ ક્વેશ્ચનના આન્સર આપીને પણ એ શોર્ટ નોટને કમ્પ્લીટ કરી શકાય છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે 2 શોર્ટ નોટ અવેલેબલ છે. 1 શોર્ટ નોટ છે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી અને બીજી શોર્ટ નોટ છે રામસિંગ 070. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે શોર્ટ નોટ તમને આપેલી છે તે શોર્ટ નોટ મેં અત્યારે બોર્ડ ઉપર નથી લખી, કારણ કે તમારી પાસે એ શોર્ટ નોટ ક્યાંક ને ક્યાંક રીતે અવેલેબલ છે જ, એટલે તેના માટે આપણે પાઠની અંદરથી જ આપણે તે શોર્ટ નોટ્સ ફાઇન્ડ કરી શકીએ છીએ. તેના મુદ્દાઓ પણ આપણને અંદરથી પાઠમાં આપેલા છે, એ જે આપણે જે ગાલા એસાઇનમેન્ટ છે તેની અંદર મુદ્દાઓ પણ આપેલા છે, પ્રશ્નોના જવાબ પણ લખીને આપણે તેનું સોલ્યુશન કરી શકીએ છીએ. અહીંયા આપણે એવા સોલ્યુશનની વાત કરી રહ્યા છીએ કે જેની અંદર આપણને ડાયરેક્ટલી તેમાં શું ચેન્જ કરી શકીએ છીએ, તેની અંદર શું આપણે જે કોઈ બીજા મટીરિયલની અંદર નથી મળતું અને તેના માર્ક્સ આપણે બોર્ડની અંદર કેવી રીતે કવરઅપ કરી શકીએ, તે માટે ખાસ આપણે એનું સોલ્યુશન કરી રહ્યા છીએ. તો આ જે શોર્ટ નોટ્સ છે તેનું સોલ્યુશન હું તમારા ભાગે છોડું છું. આપણે જલ્દ ખૂબ જ સારી રીતે તેની અંદરથી આપણે શોર્ટ નોટને સોલ્વ કરીશું અને તેના પ્રશ્નો જે આપેલા છે નીચે તે પણ આપણે સોલ્વ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ છીએ. આગળનું સેક્શન આવે છે ટ્રુ ફોલ્સનું. શું આવે છે વિદ્યાર્થી મિત્રો? ટ્રુ ફોલ્સ. ટ્રુ ફોલ્સ એટલે કે તમારા ચેપ્ટરની અંદર તમારા યુનિટમાં જે પણ સેન્ટેન્સ બોલાયેલા છે અને નીચે તમને જે સેન્ટેન્સ આપેલા છે તે સેન્ટેન્સને આપણે એ પાઠ સાથે સંલગ્ન કરીશું, એટલે કે એ પાઠની વાર્તા તમને ખબર હોય તો તમે તેનો એ વિધાન સાચું છે કે ખોટું તે આપણે લખી શકીએ છીએ. તો આગળની વાત કરીએ તો પહેલાં એક સેન્ટેન્સ આપણને એવું આપ્યું છે, અ મધર્સ પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ, કે મધર એટલે કે માતાના જે પાર્ટ્સ હતા તેમના જે ભાગો છે એ ભાગ એ વળી શકે તેવા અને બદલી શકાય તેવા હોઈ શકે છે. તો એવા એ વસ્તુ જ્યારે ભગવાન એ પેલા દેવદૂતને કહી રહ્યા હોય છે ત્યારે એ સત્યતા માટે એટલે કે સાચું વિધાન કહી શકીએ, કારણ કે જે દેવદૂત છે તેમને આ વાત ભગવાન દ્વારા કહેવામાં આવી હતી. જ્યારે ભગવાન તે માતાના મોડલનું જે વિવરણ કરતા હતા એ વર્ણન વખતે ભગવાન ત્યારે કહે છે કે માતાના જે પાર્ટ્સ છે જે ભાગ છે એની અંદર એ કેવા હશે, એક તો તે બદલી શકાય તેવા પણ હોઈ શકે અને તે વળી શકે તેવા પણ હશે. તો આ વિધાન કેવું છે આપણા માટે? સાચું છે. નેક્સ્ટ સેન્ટેન્સની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ધ ફર્સ્ટ વર્ડ ધેટ હેલન લર્ન્ટ વોઝ વોટર, બરાબર, એટલે કે WATER, આ વોટર નામનો સ્પેલિંગ હેલને પહેલી વખત બોલ્યો હતો. જ્યારે પહેલી વખત બોલતા થઈ એ વખતે પહેલો સ્પેલિંગ એ શું બોલી હતી? વોટર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ વિધાન ખોટું છે, કારણ કે હેલન જે પહેલો શબ્દ બોલી હતી તે DOLL એટલે કે ડોલ નામનો સ્પેલિંગ એ પહેલાં બોલી હતી. જ્યારે એને સુલિવાને તેને જે ડોલ આપી હતી અને ડોલ આપીને તેનો સ્પેલિંગ તેના હાથ હથેળી ઉપર લખતા હતા ત્યારે DOLL નામનો શબ્દ આપણને તેમાં પાઠની અંદર જોવા મળ્યો હતો. તો આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? ફોલ્સ છે, બરાબર. નેક્સ્ટ આગળના વિધાન તરફ આગળ વધીએ છીએ. તો આગળના વિધાન તરફ આપણને શું કહેવા માગે છે કે ફાયરવર્ક્સ આર મેન્યુફેક્ચર્ડ ઇન સિવાકાશી, કે ફાયરવર્ક્સ એટલે કે ફટાકડાનું ઉત્પાદન એ સિવાકાશીમાં કરવામાં આવે છે,
બરાબર. તો આપણે જાણ્યું હતું કે પાયરોટેકનિક્સની અંદર જે મોટાભાગનું જે ભારતની અંદર જે ઉત્પાદન થતું હોય ફટાકડાનું, તો તે શિવાકાશીની અંદર થયેલું છે. એટલા માટે આ વિધાન આપણા માટે કેવું હશે, સાચું હશે. એટલે એમાં આપણે લખીશું ટ્રુ, બરાબર. એટલે શિવાકાશીની અંદર આ જે ફટાકડાનું મેન્યુફેક્ચરિંગ કહી શકાય, ઉત્પાદન કહી શકાય, તો ત્યાં આપણને જોવા મળે છે. ચોથા સેન્ટેન્સની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો અરુણ કૃષ્ણમૂર્તિ સ્ટાર્ટેડ EFI, કે અરુણ કૃષ્ણમૂર્તિએ EFIની શરૂઆત વેન હી વોઝ 17 યર્સ ઓલ્ડ, કે એણે 17 વર્ષની ઉંમરે પોતે EFIની શરૂઆત કરી દીધી હતી. એટલે કે તેના NGO જે હતું EFI, એન્વાયરમેન્ટલ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, તેની શરૂઆત એણે 17 વર્ષની ઉંમરે કરી હતી, તેવું આપણે પાઠની અંદર પણ આપ્યું છે. જ્યારે પત્રકાર તેને પૂછતો હતો, જ્યારે એનો સંવાદ ચાલુ થયો, તે પહેલાં જે પાઠના ઉપર તેનું નામ અને એની અમુક બાબતો એને સંકળાયેલી જે આપેલી છે, તેની અંદર આપણને સેન્ટેન્સ આપેલું છે કે 17 વર્ષની ઉંમરે તેણે NGOની શરૂઆત કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સેન્ટેન્સ છે તે કેવું છે, સાચું છે. એટલા માટે આ સેન્ટેન્સમાં આપણે લખીશું ટ્રુ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સેક્શન એનું કમ્પ્લીશન કર્યું છે, અહીંયા સેક્શન એ પૂરો થાય છે. અને આ પ્રશ્નપત્રને ખૂબ જ સારી રીતે મહેનત કરીને તૈયારી કરો, અને જે પણ વર્ડિંગ્સ ચેન્જ થાય છે, આપ જેટલા પણ શબ્દો અહીંયા લખેલા છે, તે આપણે પેરેગ્રાફમાંથી શોધીને ટ્રાય કરીએ, અને તેમાં જે ચેન્જ આવે છે તે ચેન્જને ઓળખીને આપણે તે પેરેગ્રાફમાંથી આપણે તે સેન્ટેન્સ બનાવી શકીએ, બરાબર. તો ત્યાં સુધી આપણે આ જ પેરેગ્રાફના, એટલે કે આ બધા જે પ્રશ્નો આપણને મળતા હોય છે, તે પેરેગ્રાફમાંથી શોધવાનો પ્રયત્ન કરીશું અને તેને ચેન્જ કરીને લખવાનો ટ્રાય કરીશું. તો મળીએ છીએ નવા વિડીયો લેક્ચરની સુધી. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. આપનો ખૂબ ખૂબ આભાર.